જેતપુર તાલુકાના પેટલા ગામના ખેડૂતે જેતપુર ખરીદ વેચાણ સંઘમાંથી ઘઉંનું બિયારણ ખરીદ્યું હતું, જે બિયારણ ખેતરમાં વાવેતર કરવા જતા બિયારણમાં ભેળસેળ થઈ હોવાનું સામે આવ્યું હતું. આથી ખેડૂતે બિયારણમાં ભેળસેળ બંધ કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા અને જેતપુર ખાતે ખરીદ વેચાણ સંઘમાં ફરિયાદ કરી હતી. જેતપુર તાલુકાના પેટલા ગામના ખેડૂત દિનેશભાઈ ડાયાભાઈ ગોહિલ પોતાના ખેતરમાં ઘઉંની વાવણી કરવા માટે જેતપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાંથી ઘઉંનું બિયારણ લાવ્યા હતા, જે બિયારણ લાવીને પોતાના ખેતરમાં બે જેટલી થેલીની વાવણી કરી દીધી હતી. પરંતુ બાકીની બે થેલીમાં ખેડૂતની નજર પડતા ખેડૂતને વહેમ ગયો હતો કે બિયારણમાં કંઈક ગરબડ છે અને બિયારણમાં ભેળસેળ હોવા અંગે પણ ખેડૂતને લાગ્યું હતું, જેથી ખેડૂતે વાવણી રોકી બિયારણમાં નજર કરતા બિયારણની થેલી ઉપર 98% ઘઉંની ગુણવત્તાનો માર્કો જોવા મળ્યો હતો, જ્યારે 2% જ ખરાબ બિયારણ નીકળતું હોય જેમની જગ્યાએ ખેડૂતની બિયારણની થેલીમાંથી આક્ષેપ પ્રમાણે 7-8% ભેળસેળ થયાનું આક્ષેપ લગાડ્યા હતા અને ખેડૂતે જેતપુર ખરીદ વેચાણ સંઘમાં આ અંગે ફરિયાદ કરી હતી. મારું નામ અરવિંદભાઈ ગુમવાણી. હવે પેટલા ગામના જે ખેડૂત છે તે અહીંથી ઘઉં છે તે ખરીદ્યા હતા અને ક્યાં ક્યાંમાં ભેળસેળ હોય એવા આક્ષેપો કર્યા છે, આ વિશે શું કહેશો તમે? ઘઉં જેતપુર તાલુકા સંઘમાં અમે બીજ નિગમ ગુજરાત રાજ્ય બીજ નિગમના સર્ટિફાઈડ ઘઉં ઉતારેલા છે, જે ગુજરાત રાજ્ય બીજ નિગમ જે કે સ્થિતિમાં આવે છે તે જ સ્થિતિમાં અમે ખેડૂતોને વેચાણ કરીએ છીએ. અમુક ખેડૂતોને અત્યાર સુધી ઘણા બધા કટ્ટાને અમે સર્ટિફાઈડ ઘઉંનું બિયારણનું વેચાણ કરેલા છે. કોઈ પણ ખેડૂત તરફથી અમને કોઈ પણ આવી ફરિયાદ મળેલ નથી. છેમ તો આ ખેડૂતો પહેલાં ખેડૂતના જે કાંઈ ખેડૂતોનો ફરિયાદ છે એ ફરિયાદમાં અમે કચ્છ ઉપર ફરિયાદ કરશું અને તેનો ફરિયાદનો અમે નિકાલ કરી આપશું. હવે જે ખેડૂત છે જે ખરીદનાર છે તેને આક્ષેપ લગાડ્યા છે કે ભ્રષ્ટાચાર થયો હોય, તો આ વિશે કંઈ? ના, જે કંઈ ખેડૂતનો એવો શબ્દ હશે તો આપણે ક્વોલિટી કંટ્રોલ પાસેથી સેમ્પલ લઈને જે કંઈ કાર્યવાહી થશે અને કાયદેસરની આપણે કાર્યવાહી કરશું કંપની તરફથી. હવે આ જે લોટ છે તે લોટ કેટલો હતો અને કેટલા લોકોએ આ ઘઉં ખરીદ્યા છે અંદાજે? આ લોટ સોમવારના રોજ 500 ઓગણીનો લોટ આવેલ છે, તેમાં ગાડીમાં 2 લોટ છે અલગ અલગ ને ઘઉંનું વેચાણ કરેલ છે. તેમ છતાં કોઈ પણ ખેડૂતની હજી સુધી અમને ફરિયાદ મળેલ નથી, જે આ પહેલા ખેડૂત સિવાયની. આ નીકળવાનું કારણ શું? નીકળવાનું કારણ એવું હોય છે કે આમાં ગવર્મેન્ટનો સર્ટિફાઈડ ઘઉં હોય ને તેમાં 98% સુધી ચોખ્ખા જ ઘઉં હોય છે. 2-2% માઇનોર ક્યાંક એવા દાણાની અંદર કે મજૂરને હિસાબે કે કાંકરાની અંદર હોય, બાકી બીજા પણ ખેડૂતો અમારી પાસે લઈ ગયા, કોઈ પણ જાતની અમને ભેળસેળ કરવામાં કોઈ ફરિયાદ મળેલ નથી. તમે એવું માનો છો કે આમાં કઈ મજૂરની મિસ્ટેક રહી ગઈ હોય ને અમુક ગુનોમાં આવી ગયું એવું પણ માનો? ના ના, એવું કશું ન હોય, પણ અમુક માઇન્ડ એવો કે મજૂરથી નીચેથી ભરાણું હોય તો એક કદાચ 1-2-4 ગુણીમાં આવી શકે, બાકી લાગત ગુણીમાં આવવું પણ અશક્ય છે. તો બીજી ગુણોમાં ચેક કરીને આ વધારે જો હશે તો બંધ કરવામાં આવશે? હા, તો અમે જે તે નિગમને પાછી ગાડી ભરીને જે તે ખેડૂતોને નવા ઘઉં આપતા હતા તેનું જે કાંઈ હશે તેનો ફરિયાદનો નિકાલ કરી આપવામાં આવશે. આ ખેડૂતને જે આ માલ આવો નીકળો છે તેને માટે શું કરશો? જે કંઈ ખેડૂતોની ફરિયાદ છે એ અમે ઉપર ગુજરાત રાજ્ય બીજ નિગમની ઓફિસે જાણ કરશું, લેખિતમાં જાણ કરશું અને જે કંઈનો નિરાકરણ આવશે તે અમે ખેડૂત સુધી પહોંચાડશું. ભ્રષ્ટાચારમાં ઘઉંની અંદર કાકરા પૂતળા અને ઝીણો ઘઉં જે કણકી કહેવામાં આવે, જે કટરમાંથી કાઢેલો સીધો ઘઉં આ વેચાણમાં આવેલો છે. આના કરતાં અમારો સારો ઘઉં હતો એ અમે 500 રૂપિયાના ભાવમાં એ ઘઉં આપી દીધો અને આ ઘઉં સારો સમજીને અમે એ ઘઉં લીધો, 650 રૂપિયાનો ભાવ આપેલો છે. એટલે એ ઘઉંની અંદર એટલું કસ્તર ને એવું નીકળે છે કે આ વાવવા કે ન વાવવા, ઉગાવવામાં અડધા ઉગે ના ઉગે તો આ આખી મોસમ અમારી આ ફેલ જાય. કેટલા લીધા ને કઈ જગ્યા ઉપરથી લીધા? જેતપુર સંઘમાંથી લીધેલા છે, એટલે 4 કટ્ટા લીધેલા છે. ફરિયાદ શું છે? ફરિયાદમાં એમાંથી કાકરા છે, પૂતળા આવ્યા છે, ઝીણો ઘઉં છે, કટકી છે. તમારી શું રજૂઆત છે? મારી આ રજૂઆત છે કે આવા ઘઉં કોઈ ખેડૂત કોઈ લે નહીં, સંઘવારાએ આમાં ધ્યાન દે કે આવા ઘઉં કોઈ દિવસ વેચાય નહીં, ખેડૂત કોઈક મરી જાય પાયમાલ થઈ જાય એમાં વાવીને ખર્ચ ક્યાં કાઢવું? આ કેટલા આ વાવી ના ઉગે એટલે આનું ખર્ચ કેટલું ચડી જાય? 7 વીઘામાં 8 મણ ઘઉં વાવી, 4 કટ્ટા છે. અત્યારે મારું નામ દિનેશભાઈ, દિનેશભાઈ ડાયાભાઈ ગોહેલ.